ભરૂચમાં મિની લોકડાઉન હળવું કરી સવારથી બપોર સુધી વેપાર ધંધા કરવા છૂટ આપતા ભરૂચના બજારો એક મહિના બાદ પુનઃ ધમધમતા થઈ ગયા હતા, જેના પગલે વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરમાં તેના ઉપર નિયંત્રણ મેળવવા તંત્ર દ્વારા સૌપ્રથમ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા ભરૂચ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મિની લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું. આ અંગે બે વાર જાહેરનામા બહાર પાડી આંશિક લોકડાઉનની મુદત લંબાવવામાં આવી હતી, પરંતુ તારીખ 21 માર્ચથી કોરોનાના ઘટતા જતા કેસોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આંશિક લોકડાઉનમાં કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી હતી. તે મુજબ આજથી સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલવા અંગેની મંજૂરી મળતા વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આશરે 20 દિવસ કરતાં વધુ દિવસો સુધી દુકાનો બંધ રહ્યા બાદ આજે દુકાનો ખુલતા ભરૂચના બજારો ધમધમી ઉઠ્યા હતા. જોકે વેપારીઓ હજુ વધુ સમય માટે દુકાન ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. બપોર બાદ પુનઃ મિની લોકડાઉન અને રાત્રે નાઇટ કર્ફ્યુનો અમલ શરૂ થતાં પુનઃ બજારમાં ચહલપહલ ઓછી થઈ ગઈ હતી. હું કટોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ. સૌ પ્રથમ હું અમારા મુખ્યમંત્રી શ્રી સીએમ સાહેબ, અમારા કલેક્ટર સાહેબ શ્રી, એમનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે એમનાથી અમે આ બજારને અમને ખોલવાનો થોડો મોકો આપ્યો અને અમે સરકારની ગાઈડલાઇન મુજબ જે કોઈ સરકારની ગાઈડલાઇન હશે એ પ્રમાણે અમે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક એ રીતે રહેશું. અને અમારી સરકારશ્રીથી અપીલ છે, નમ્ર અપીલ છે કે અમને હજુ થોડો ટાઈમ લંબાવી આપે તો મહેરબાની થશે, કારણ કે જે પાછલા રમઝાન ઈદ હતી એમાં અમારા આખો મહિનો જે દુકાન બંધ રહી એમાં જે માલનો સ્ટોક અમે કર્યો હતો એમાં અમને ઘણું નુકસાન થયું છે. અને હમણાં એક મહિના લગનગાળો છે તો જે કંઈ થોડું અમારું વેપારીઓના પૈસા નીકળી જાય એ રીતે દુકાનો ખોલવા માટે વિનંતી છે, કારણ કે આગળ પાછું 4 મહિના ચોમાસું આવશે એમાં પાછો ધંધો અમારો મંદીમાં રહેશે.